पंडित श्यामजी कृष्ण वर्मा क्रांति तीर्थ खाते 5100 दीवड़ा प्रगटावी दीपोत्सव पर्व मनावायो। गई काले एकादशीना शुभ दिवस थी शुरू थई रहेल दीपावली पर्व निमित्ते मांडवी तालुकाना मस्का नजीक आवेल पंडित श्यामजी कृष्ण वर्मा क्रांति तीर्थ खाते भव्य दीपोत्सवनुं आयोजन करवामां आव्युं हतुं। मांडवी विस्तारना धारासभ्य अनिरुद्धभाई दवे, मांडवी तालुका पंचायत प्रमुख केवल कडवी, मांडवी नगरपालिका अध्यक्ष हरेशभाई विजोड़ा सहित अग्रणीओनी उपस्थिति में क्रांति तीर्थ खाते 5100 दीवड़ा प्रगटावी दीपोत्सव मनावायो हतो। आ प्रसंगे मांडवी महिला मंडलना कार्यकर्ता बहनों सहित शासक पक्षना अनेक लोग उपस्थित रहा था, तो अंगदानना प्रणेता दिलीप दादा देशमुख विशेष उपस्थित रहा था। देशना क्रांतिगुरु पंडित श्यामजी कृष्ण वर्माना जे अस्थि अने एमनी जे अंतिम इच्छा हती, ए इच्छाने माननीय मोदी साहेबे पूर्ण करी जिनेवाथी एमना अस्थि लई अने आप जोई शको छो आ पाछळ सुंदर मजाना भवननी अंदर आ निर्माण करी अने आ क्रांति तीर्थनुं निर्माण करीने अहींया मूक्युं छे। आ पंडित श्यामजी कृष्ण वर्माની આ ભૂમિ એક ઉર્જા દાતા છે, ઉર્જા આપનારી ભૂમિ છે। સુંદર મજાના વિચારો સાથે દીવાઓને પ્રગટાવી અને દિવાળીનો ઉત્સવનો આજે એકાદશીના દિવસે प्रारंभ करो। भोदीपम ब्रह्मरूपम अंधकार निवारक, जे दीप छे ए अंधकार नु निवारण करे छे, एम अज्ञान रूपी अंधकार नु पण निवारण करते छे। एम आपणा देश नी अंदर हवे आत्मनिर्भर भारत नी वात छे। जे ते वक्ते पंडित श्यामजी कृष्ण वर्मा पोते आ देशना स्वतंत्रता माटे लड़ता हता, हवे माननीय नरेन्द्र भाई मोदी साहेबना नेतृत्वमां आपणे आत्मनिर्भर भारतने आगळ लई जवुं छे। वोकल फॉर लोकल बनी अने एक एक वस्तुओं साथे राखीने देश ने आगळ लई जवो छे, अने ए ऊर्जा ए विचारनी वात अहींथी प्रसरे अने समग्र भारत में जाए एना माटे अहींया दीवाओनू प्रगटावी अने कार्यक्रमनो करवामां आव्यो छे। तमे जोई शको छो के अनेक महिला मंडळोए, अनेक समाजना मंडळोए, अनेक भाईओए पोते अहींया उपस्थित रही रंगोळीओ बनावी छे, जेम पोताना घरने सजावे धजावे ए प्रकारे आ पंडितजीना क्रांति तीर्थने सजाव्यू धजाव्यू छे। भाई श्री कीर्तिभाई गोर आ आपणा मस्काना सरपंच, एमणे पण खूब सुंदर मजानुं आयोजन अने मेहनत करी अने अहीं आ व्यवस्थाओने ऊभी करवामां सहयोगी रह्या छे। तो ए आ आत्मनिर्भरतानो संकल्प लईने सौ कोई जाए, हूँ आपना माध्यमथी आपना दर्शकोने मारी करबद्ध विनंती छे कि आ दीपावलीना पर्वनी अंदर तमे जे कंई पण खरीदी करो એ મેડ ઇન ઇન્ડિયાના માનાંકો જોઈ અને વાંચી અને લેજો, આપણી ભારતની વસ્તુઓને ખરીદજો કે જે કલાકારનો પસીનો આપણી વસ્તુઓમાં પડેલો હોય એની ખુશ્બુ, એ પસીનાની મહેક, એ આપણા સ્થાનીય લોકોના કારીગરોના ઉત્પાદને તમે ખરીદજો, તો નાનામાં નાના રોજગારી કરતા લોકોના ઘરમાં પણ દીવો પ્રગટશે, એના ઘરની અંદર પણ ગરીબી રૂપી અંધકાર દૂર થશે અને એને પણ દિવાળીમાં ઉજવવાનો લાભ થશે। એટલે મારી આપ સૌ દર્શક મિત્રોને કરબદ્ધ વિનંતી છે કે આપ સૌ કોઈ આ બાબતનો પણ વિચાર કરી અને વોકલ ફોર લોકલ બનજો। સાથે સાથે મારી આપને વિનંતી છે કે આપણા વડાપ્રધાન શ્રી જે કહી રહ્યા છે આ દેશને આગળ લઈ જવા માટે, તો આપણે સૌ કોઈ આવનારા વર્ષો માટે સંકલ્પ લઈએ કે આપણે સ્વસ્થ રહીએ, આપણે માંદા જ ન પડીએ, એના માટે નિયમિત કસરત કરીએ, યોગાભ્યાસ કરીએ, ત્યારબાદ સ્વચ્છતા જાળવીએ। ગંદકી આપણે બધા ટીકા કરતા હોય છે કે અહીંયા ગંદકી છે, અહીંયા ગંદકી, ગંદકી કરીએ કોણ છે? હું ને તમે સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને કચરો કચરા પેટીમાં નાખશું, જે નગરપાલિકા આપણા ઘરો ઘર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરે છે એમાં નાખશું, રસ્તાઓ ઉપર નહીં નાખીએ, બીચ ઉપર નહીં નાખીએ, બધાને ધ્યાન રાખશું તો પર્યાવરણનું જતન થશે। સાથે સાથે આપણે સૌ કોઈ ડ્રાઇવિંગ સેન્સ પણ રાખીએ, આપણે ઘણી વાર ચલાવતા હોય છે સ્કૂટર, ગમે તેમ આડા અવડા વાહનો ચલાવતા હોય છે, આ બધા દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપણે સૌ કોઈ આપણા દીકરા દીકરી ચલાવતા હોય તો એને કહીએ કે હેલ્મેટ પહેરીને જાઓ, ઉપરાંતમાં સાવધાનીપૂર્વક ચલાવો કે એક્સિડન્ટથી તમારા કારણે બીજાને નુકસાન નહીં, તમે પણ એવું ચલાવો, તમે પાર્કિંગ કરો તો એવી રીતે પાર્કિંગ કરો કોઈને નડીએ નહીં। તો આવા બધા સંકલ્પો છે જે માત્ર રાજકારણ દુનિયાની અંદર કશું હોતું નથી હોતું, જીવનની અંદર સાથે સાથે અનેક સંકલ્પોને લઈ અને આ દેશને આગળ લાવવા માટે મોદી સાહેબ જ્યારે કામ કરે છે ત્યારે આપણે સૌએ એની પાછળ પાછળ ચાલવા માટે આવા શુભ સંકલ્પો પણ દિવાળીના દિવસે લઈએ એવી મારી પ્રાર્થના છે। માંડવીના સપૂત અને ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ માંડવી
અને માંડવી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભવ્યાતિ ભવ્ય સ્મારક મસ્કા માંડવી ખાતે બનાવ્યું છે ત્યારે દીપોત્સવનું ભવ્ય કાર્યક્રમ આજરોજ ક્રાંતિ તીર્થ સ્મારક ખાતે કરવામાં આવ્યું હતું. સમાજસેવક એવા દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા પ્રેરિત આ દીપોત્સવમાં દરેક માંડવીની સંસ્થાઓ, દરેક સમાજો, યુવક મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો, સમાજો, ટ્રસ્ટો જોડાયા હતા. આજરોજ આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાઈ અને આ દીપોત્સવને લોકોત્સવ મનાવવામાં, લોકોત્સવ તરીકે ઉજવાય એ રીતે ઉજવવામાં આવ્યો હતો. અને દીપાવલીની, દિવાળીની જે ભવ્ય આપણે શરૂઆત આજના આ દિવસ તહેવારથી કરી હતી ત્યારે લોકોએ એક દીપ રાષ્ટ્રીય એકતા માટે, એક દીપ આપણા પોતાના પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા માટે અને એક દીપ ક્રાંતિકારીઓ માટે એ રીતની થીમ સાથે આજે દીપોત્સવનું સુંદર મજાનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો હતો. અલગ અલગ થીમ પર બહેનોએ, દીકરીઓએ સુંદર મજાની રંગોળીઓ બનાવી હતી અને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દરેક સંસ્થા, સમાજના આગેવાનો અને સર્વે માંડવી લોકોનો, રાજકીય સામાજિક આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર, જય રવિચીમાં. હું મુંદ્રા તાલુકા પંચાયતનો પ્રમુખ શ્રી મહિપતસિંહ ગાબુભાઈ જાડેજા. આથી દિવાળીના પર્વ નિમિત્તે સૌ મુંદ્રા તાલુકાના ગામોના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને દિવાળી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય માતા. હાર્દિક શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા, પીડી. સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી, વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી. કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભાળના સૌના દિલમાં રાખી ગયા. ભગવાન આપની દિવ્ય આત્માને આશીર્વાદ આપે એ જ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ. શોકાતુર બળવંતસિંહ દિલીપસિંહ જાડેજા, વનરાજસિંહ દિલીપસિંહ જાડેજા, રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુંદ્રા, કચ્છ. શિવશક્તિ ટ્રાવેલ્સ, ભુજથી અમદાવાદ ફક્ત રૂપિયા 4000માં. મોબાઈલ નંબર 7043773800, ભુજ, કચ્છ. શુભ ઉદઘાટન મૈત્રી હેન્ડીક્રાફ્ટ, મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ રવિબાણ આશ્રમ હિંગરિયાના વરદ હસ્તે. ભગવાનજી કરસનદાસ સકરાણી ઠક્કર પરિવાર પધારેલ સર્વે મહેમાનો, ગ્રાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. મૈત્રી હેન્ડીક્રાફ્ટમાં તમને મળે છે હેન્ડીક્રાફ્ટ આઇટમો, લેડીઝ પર્સ, બેગ, ઘાઘરા ચોલી, ડ્રેસ મટીરિયલ્સ તેમજ અવનવી કુર્તીની અવનવી વેરાયટી. પ્રોપ્રાઇટર નિલેશભાઈ ઠક્કર. ફોન નંબર નોંધી લેશો 7977117424. એડ્રેસ ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ.